तो हार्दिक पटेल उपवास ठंड ने लेने पुलिस की नजरकैद करवाने मामले गुजरात हाईकोर्ट में सुनावणी हाथ धराई थी, जेमा सरकार पक्ष तरफ थी 70 जेटला पानाना सौगातनामा ने रजू करवामां आव्यो हतो। रजू करायेला सौगातनामा ने वांचवा तेनी सामे जवाब रजू करवा माटे बचाव पक्ष तरफ थी समय की मांगणी कराई, जेथी हाईकोर्टे बुधवार एटले के 5 सप्टेम्बर एटले के आजे आज सुधीना समय की मंजूरी आपी। हवे बुधवार एटले के आजे बचाव पक्ष पोतानो जवाब रजू करशे। उल्लेखनीय है कि हार्दिक पटेल 25 ऑगस्ट की आमरणात उपवास शुरू कराया था। उपवास आज 11मो दिवस पूरा थयो, आज 12मो दिवस आव्यो त्यारे हार्दिक पटेल द्वारा गुजरात हाईकोर्ट में एवी पिटिशन दाखल कराई कि तेना उपवास स्थळनी 2 થી 5 કિમી સુધીના માર્ગ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે ગેરબંધારણીય છે। બહારગામથી આવી રહેલા લોકોને પોલીસ હેરાન કરી રહી છે। પિટિશનના આધારે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો, જેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। કાલે હું એનો સંપૂર્ણપણે જવાબ આપીશ। કેટલા લોકોને રોક્યા છે એની વિડીયો છે અમારી પાસે, કેટલાક લોકોને રોક્યા છે એમના નામ ને બધી અમને ખબર છે। એમાંથી સેમ્પલ તરીકે 2-5-10 જણાની એફિડેવિટો પણ કરશું, અને સરકારનો દાવો કેટલો ખોટો છે અને સરકાર એફિડેવિટ ઉપર કેટલું ખોટું બોલે છે એ દેખાડવાનો કાલે પ્રયત્ન કરવામાં આવશે। અને 144 લાગુ ન કરી શકાય, કાયદાની મર્યાદા 12ની વસ્તુ છે અને બંધારણની મર્યાદા 12ની વસ્તુ કરી રહ્યા છે, એટલે એ વસ્તુ કાલે અમે ચોક્કસપણે કોર્ટમાં દેખાડશું અને એના માટે તમામ પ્રયત્ન કરશું।